ચાલો આગલા લેક્ચરની અંદર આપણે વાત કરી સ્થિત ઘર્ષણ બળની. હવે આપણે ચર્ચા કરીશું ગતિક ઘર્ષણ બળ. વસ્તુ એકની એક જ છે, એમાં કોઈ ફરક નથી. ગતિક ઘર્ષણ બળની અંદર ગતિક ઘર્ષણ જેમને આપણે દર્શાવશું એફ કે વડે. માની લો કે આપણી પાસે સપાટી અને એ સપાટી ઉપર કોઈ પદાર્થ પડેલો છે, બ્લોક પડેલો છે, સમજો બરાબર. ધારો કે અહીંયા કોઈ આ સપાટી છે અને આ સપાટી એના ઉપર આપણે આ બ્લોક મૂકી દીધો છે. જ્યારે સપાટીને સમાંતર એના ઉપર બળ લગાડવામાં આવે તો એવી પરિસ્થિતિની અંદર આ જે બ્લોક છે આપણે વાત કરી હતી એ મુજબ કે ખસતો ન હોય, ન ખસતો એ મતલબ થયો કે વધારાનું એના ઉપર કંઈક બળ લાગે છે. એ જે વધારાનું બળ હતું એને આપણે કીધું સ્થિત ઘર્ષણ બળ. તમે જેમ જેમ એના ઉપર બળ આપવાની શરૂઆત કરશો, બળ વધતું જશે. એક પરિસ્થિતિ એવી આવશે કે પદાર્થ જે છે એ ખસવાની શરૂઆત કરશે. તમે અહીંથી એને ફોર્સ આપો છો, એનું ગતિનો વિરોધ કરવા માટે વધારાનું બળ જે લાગતું હતું એને આપણે કીધું સ્થિત ઘર્ષણ બળ. પણ હવે જ્યારે પદાર્થ ગતિની શરૂઆત કરે છે તો ગતિની શરૂઆત થાય બરાબર, ગતિની શરૂઆત થાય ત્યારે તેમના પર જે બળ લાગે તેને ગતિક ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ કહે છે. જેમ સ્થિત ઘર્ષણ બળ જે છે એ લંબ બળના સમપ્રમાણમાં છે, એ જ પરિસ્થિતિ પ્રમાણે ગતિક ઘર્ષણ બળ જે છે એ પણ લંબ બળના સમપ્રમાણમાં છે. એટલે એફ કે ચલે છે, આપણે એન લખી શકીએ, ચલે છે અને કાઢી નાખો એટલે એફ કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે ઇન્ટુ એન. જ્યાં મ્યુ કે એને શું કહેશો તમે, તો એને કહેશો આપણે ગતિક ઘર્ષણાંક બરાબર. એને શું બોલાય, ગતિક ઘર્ષણાંક તરીકે એને ઓળખવામાં આવશે. ચાલો આ ગતિક ઘર્ષણાંક જે છે એ કોના ઉપર આધાર રાખશે, તો ગતિક ઘર્ષણાંક જે છે એનો આધાર રહેશે એ સંપર્કમાં રહેલી સપાટી, એનો પ્રકાર અને દ્રવ્યની જાત બરાબર. સંપર્કમાં રહેલી સપાટી અને દ્રવ્યની જાત આ બે બાબતો ઉપર આધાર રાખશે. કયા પ્રકારની સપાટી એમના સંપર્કમાં છે અને કયા પ્રકારનું દ્રવ્ય છે, સપાટી છે તો એના પર કયા પ્રકારનું દ્રવ્ય છે એના ઉપર ખાસ કરીને આધાર રાખશે. પણ મોટાભાગની કન્ડિશનમાં દોસ્તો કેવું હોય છે કે સ્થિત ઘર્ષણ બળ જે છે એ ગતિક ઘર્ષણ બળ કરતા વધારે હોય બરાબર. સ્થિત ઘર્ષણ બળ એક ગતિક ઘર્ષણ બળ કેવો એના કરતા કેવું હોય, વધારે હોય. એટલે એફએસ ગ્રેટર ધેન એફ કે લખી શકીએ આપણે. એફએસ ગ્રેટર ધેન શું લખાય, એફ કે. તો આ એફએસ છે એ એફ કે કરતા મોટું હોય તો સીધી વસ્તુ છે ને, ઘર્ષણાંકની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો મ્યુ એસ ગ્રેટર ધેન શું લખાય, મ્યુ કે લખાય. કારણ શું છે કે ભાઈ એક વખત છે એ સાપેક્ષ ગતિની શરૂઆત કરશે તો એના પરથી આપણે એનો કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે ને એ મારે જાણવું છે. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે એફ માઇનસ એફ કે બાય એમ ઇઝ ઇક્વલ ટુ એ, આટલો પ્રવેગ એની અંદર ઉત્પન્ન થશે. એફ માઇનસ એફ કે, તમે જે ફોર્સ આપો છો એ અને ગતિક ઘર્ષણ બળ જે લાગે છે એ બંને અપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે માઇનસ લઈ લીધું છે અને એના ઉપરથી આપણે પ્રવેગ જાણી લીધો છે. પણ માનો કે કદાચ અચળ વેગથી ગતિ કરતો હશે, જો અચળ વેગથી ગતિ કરે, કેવા વેગથી, અચળ વેગથી, તો અચળ વેગથી ગતિ કરતા પદાર્થ એના માટે જો આપણે વિચારીએ તો કન્ડિશન બહુ સિમ્પલ છે, એફ ઇઝ ઇક્વલ ટુ એફ કે, એફ ઇઝ ઇક્વલ ટુ એફ કે તરીકે એને ઓળખવામાં આવશે. અને માની લો કે આપણે એમ કે પદાર્થ ઉપર કોઈ બળ નથી આપણે આપીએ, અથવા પદાર્થ ઉપર જે બળ આપીએ છીએ એને આપણે શૂન્ય કરી દઈએ, તો અહીંયા તમારી પાસે આ જે કેપિટલ એફ છે આ કેટલું થઈ જશે, ઝીરો થઈ જશે. એ ઝીરો થઈ જાય તો તમારો પ્રવેગ કેટલો મળે, તો કે એફ કે બાય એમ ઇઝ ઇક્વલ ટુ એ, આટલો પ્રવેગ તમને પ્રાપ્ત થશે બરાબર છે. એટલે આ એક પ્રકારની ગતિક ઘર્ષણ બળની વાત છે આપણી.
तो खास करीने संपर्क में रहेली जे सपाटीओ छे ई सपाटीनो सापेक्ष गति जे थे ने एनो जे विरोध करे गति थशे पण गतिनो विरोध क्यां थाय तो आ सब पदा आ सपाटी एना ऊपर जे आ ब्लॉक पड़ेलो छे ए ब्लॉकनी आ जे नीचेनी सपाटी के जे संपर्क में आवे छे ई संपर्क सपाटी एनी सापेक्ष गति सापेक्ष એટલે એકબીજાની આમ ઓપોઝિટ ડાયરેક્શન માં જે ગતિ થાય છે તો એકબીજાની કમ્પેરિઝન માં જે ગતિ થતી હોય એનો શું કરે વિરોધ કરે તો એવું જે બળ લાગે એને શું કહેવાય ગતિક ઘર્ષણ બળ બાકીની પરિસ્થિતિ દોસ્તો બધી જે આગળ છે એ જ પરિસ્થિતિ આપણે અહીંયા પણ ધ્યાનમાં લીધી છે ચાલો નેક્સ્ટ આપણે વાત કરીશું એ આવશે રોલિંગ ઘર્ષણ બળ રોલિંગ ઘર્ષણ બરાબર છે ચાલો તો રોલિંગ ઘર્ષણ બળ ક્યારે લાગતું હશે તો પહેલા તો એક સિમ્પલ વસ્તુથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પદાર્થ ઉપર રોલિંગ ઘર્ષણ ક્યારે લાગશે તો કે જ્યારે પદાર્થ એ કોઈ સપાટી પર સરક્યા સિવાય ગબડે પદાર્થ સપાટી પર શું કરે પદાર્થ એ સપાટી પર સરક્યા સિવાય ગબડતો હોય ત્યારે જે ઘર્ષણ લાગે છે બરાબર ત્યારે જે ઘર્ષણ લાગે છે એને શું કહેશું આપણે રોલિંગ ઘર્ષણ દાખલા તરીકે આપણે એક ઢાળવાળી સપાટીથી વિચારો તમે માની લો કે એક ઢાળવાળી સપાટી છે તમે અહીંયા બ્લોક મૂકશો તો આ બ્લોક શું કરશે એ ગોળ ગોળ ફરી ફરીને આગળ નહીં જાય એ શું સીધો આમ ખેંચાશે એટલે લપસશે બરાબર લપસવાનો પ્રયત્ન કરશે પણ જો એ જ રીતના તમારી પાસે કોઈ ઢાળ છે ધારો કે આ રીતનો ઢાળ છે અને એ ઢાળ ઉપર તમે કોઈ દડાને ગોઠવી દો છો દડાને મૂકો છો તો આ દડો શું કરશે આમ સરકશે નહીં એ ગોળ ગોળ ફરતા ફરતા જાય છે એટલે કે ગબડતા ગબડતા જાય છે અને જ્યારે ગબડતા ગબડતા જતો હોય ત્યારે એના ઉપર જે બળ લાગે એને આપણે શું કહીએ રોલિંગ ઘર્ષણ કહીએ રોલિંગ ઘર્ષણ છે ને એ પણ ખાસ કરીને યાદ રાખવાનું છે એનું જે મૂલ્ય છે એ સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી બરાબર આ ખાસ તમારે યાદ રાખવાનું છે રોલિંગ ઘર્ષણ સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે નહીં તો પછી રોલિંગ ઘર્ષણ છે એ કોના સમપ્રમાણમાં ચાલશે બધા માટે એક જ વસ્તુ છે દોસ્તો રોલિંગ ઘર્ષણને દર્શાવો FR વડે તો એ લંબ બળના સમપ્રમાણમાં હોય લંબ બળના સમપ્રમાણમાં ચલે છે ને કાઢી નાખશો અચળાંક મૂકશો અચળાંક તમે મૂકો μr તો μr ઇન્ટુ n બરાબર હવે કદાચ તમે દરેકમાં વ્યાખ્યા આપી ધારો કે μr ની તમારે વ્યાખ્યા આપી છે તો શું આપી શકાય μr ને કરતા બનાવી દો fr / n થાય fr / n fr એટલે શું તો કે રોલિંગ ઘર્ષણ બળ અને લંબ બળ એ બેનો ગુણોત્તર એ તમને શું આપે રોલિંગ ઘર્ષણાંક આપે બરાબર છે હવે આ બધી જે પરિસ્થિતિઓ છે સમજો કે રોલિંગ ઘર્ષણ જે લાગવાની વાત કરીએ છીએ સમજો આ સપાટી છે આ સપાટી પર તમે કોઈ દડાને આ રીતના ગતિ કરાવો છો તો દડો જ્યારે ગતિ કરતો હશે ત્યારે આ દડાની જે સપાટી છે એ અને નીચેની સપાટી સમતલ સપાટી આ બંને વચ્ચે જે સંપર્ક થાય છે એ સંપર્ક માટેનો તમે ભાગ વિચારવા આ તમે થોડો વધારે દોર્યો છે જનરલી તમે વ્યવસ્થિત જો ગોળ દોરશો ને તો તમને આઈડિયા આવશે કે અહીંયા માત્ર એકાદુ બિંદુ જે છે ને એ એના કોન્ટેક્ટમાં આવે છે બરાબર એક જ બિંદુ શું થાય છે એના કોન્ટેક્ટમાં આવી રહ્યું છે વધારે કોન્ટેક્ટ થતો નથી તો આવી પરિસ્થિતિની અંદર એમના ઉપર લાગતું જે સ્થિત ઘર્ષણ અને બીજું છે આપણી પાસે ગતિક ઘર્ષણ બળ આ બંને બળો કેટલા થઈ જશે શૂન્ય થઈ જશે કેમ કે અહીંયા જે સપાટી સંપર્કમાં આવી બહુ જ ઓછી છે તો વિચારજો આની કમ્પેરમાં હું અહીંયા બ્લોક ગોઠવી દઉં છું આ તો અહીંયા જે આ બ્લોક મૂકો એની સપાટી તમે જોઈ શકો છો કેટલી સંપર્કમાં આવે છે આની સપાટી કેટલી સંપર્કમાં આવે તમે જોઈ શકો છો તો આવી પરિસ્થિતિમાં સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ બળ જે છે એ શૂન્ય થાય પણ હકીકતમાં આપણને ખબર છે કે ઘર્ષણ બળ જે છે એ શૂન્ય થવાનું નથી પદાર્થ એની ગતિ એને કંઈક ને કંઈક એવું બળ તો નડશે કે જેના કારણે એની ગતિ અવરોધાય પણ યાદ રાખજો રોલિંગ ઘર્ષણ જે છે ને રોલિંગ ઘર્ષણ એ ગતિક ઘર્ષણ અથવા તો સ્થિત ઘર્ષણ એની કમ્પેરમાં
सो अथवा तो 1000 मा भाग नो लई शकाय। सो अथवा 1000 मा भाग नो तमे करशो ने त्यार तमे रोलिंग करशो मळशे। सिंपल वस्तु छे। पहला मा सपाटी वधारे कॉन्टेक्ट मा आवे छे, अहींया सपाटी केवी छे, खूब ज ओछा कॉन्टेक्ट मा छे। એટલે જે ઘર્ષણ બળ લાગે છે એમાં રોલિંગ ઘર્ષણ બળ છે ને એ પેલા બંને કરતા ખૂબ જ ઓછું છે, કેટલામાં ભાગનું, તો 100માં ભાગનું અથવા તો 1000માં ભાગ કરશો ને ત્યારે તમને રોલિંગ ઘર્ષણ પ્રાપ્ત થાય છે। એટલે રોલિંગ ઘર્ષણ ક્યાં લાગે છે, શું છે પરિસ્થિતિ, આપણને ખ્યાલ આવ્યો। ખાસ કરીને આધાર રાખવાનો ક્ષેત્રફળ ઉપર આધાર રાખતો નથી, દરેકમાં એક વસ્તુ ફિક્સ જ છે, લંબ બળના કેવા પ્રમાણમાં છે, સમપ્રમાણમાં છે। ક્લિયર છે। ચાલો હવે નેક્સ્ટ વિચારીએ આપણે ઘર્ષણ બળ। તો ઘર્ષણ બળના લાભ અને ગેરલાભ, બરાબર, ઘર્ષણના લાભ અને ગેરલાભ, કારણ કે લાભ હશે તો સામે શું હોય, ગેરલાભ તો હોવાના જ છે। ઘર્ષણનું કામ કેવું છે દોસ્તો, જો તમને ખબર છે જ્યારે તમે બે સપાટી વચ્ચે ઘસારો અનુભવશો, બરાબર, એની વચ્ચે ઘર્ષણ લાગશે તો એ બંને સપાટી વચ્ચે કંઈક ઉષ્મા ઉત્પન્ન થાય, પણ એ જે કંઈ મળે છે ને એ ઘણી વખત આપણા ફાયદામાં હોય છે, ઘણી વખત નુકસાનમાં હોય છે, બરાબર, ઘણી વખત ઇચ્છનીય પણ કહેવાય અને ઘણી વખત એને અનિચ્છનીય પણ તરીકે ઓળખવામાં આવતું હોય છે। તો એનાથી ફાયદો શું થાય, તો ફાયદો પહેલા તો એ સમજી, લાભ જે છે એ લાભ તરીકે આપણે, તમે ધોરણ આગળના ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા જ છો, લાભ શું, તો કે ઘર્ષણના કારણે આપણે ચાલી શકીએ, દોડી શકીએ, લખી શકીએ છીએ, ઇવન કે તરી શકાય, આ બધી વસ્તુ આપણે કામ કરી શકીએ। ચાલતા હોય તો ચાલીએ ત્યારે આપણા પગ અને જમીન વચ્ચે ઘર્ષણ થાય, એના કારણે પગ દ્વારા જમીન ઉપર બળ આપવામાં આવે, બળ જમીન તમને પાછું બળ આપશે એટલે તમે આગળ ધક્કો અનુભવશો, બરાબર છે, એ બધી વસ્તુ તમે કરી શકો છો। બીજી મુખ્ય વસ્તુ એ છે કે ખાસ કરીને વાહનો જે છે ને, વાહનો એની અંદર તમારે સ્પીડ ઉપર જે નિયંત્રણ કરવું છે, બરાબર, એ નિયંત્રણ કરવા માટે તમને ઘર્ષણ ખૂબ જ જરૂરી છે, બરાબર। એટલે વાહનોને શું કરી શકાય, બ્રેક લગાવી શકાય, વાહનોને બ્રેક લગાવી શકાય। એનાથી વિશેષ વસ્તુ એ છે કે પહેલા તો વાહન ચાલશે ક્યારે, તો કે જ્યારે રસ્તા વચ્ચે અને વાહન વચ્ચે કંઈક ઘર્ષણ થશે તો વાહન તમારું ચાલશે, વાહન ચાલશે તો તમે એના ઉપર શું કરી શકશો, બ્રેક લગાવી શકશો। ઇવન કે તમે એમ કહી શકો કે એક પૈડું ફરતું હશે તો એ એક પૈડાની મદદથી તમે બીજાને પણ ફેરવી શકો છો। જો જનરલી વાહનોમાં કેવું હોય છે, બંને પૈડા છે ને એની સાથે કોઈ ચેન જોડાયેલી નથી હોતી, વાહનનું એન્જિન હોય એ એન્જિનની અંદર રહેલું ચક્ર અને ચેન, સોરી ચક્ર અને બીજું જે વ્હીલ છે એ બંને વચ્ચે ચેન દ્વારા કનેક્શન થયેલું હોય, એક વ્હીલ ફરશે, બરાબર, એક વ્હીલ ફરશે તો એની મદદથી આપણે બીજા વ્હીલને પણ શું કરી શકીએ છીએ, ફેરવી શકીએ છીએ। પણ એ બધું ક્યારે શક્ય છે, ઘર્ષણ હોય તો લાભ છે તો દોસ્તો એની સામે શું હોય, ગેરલાભ પણ હોય છે, બરાબર। ગેરલાભ શું, માની લો કે આપણે એમ કીધું ભાઈ ફાયદો થયો છે આપણને, તો એ ફાયદાની સામે આપણે ખાસ કરીને ગેરલાભ, ગેરલાભ એ થઈ ગયો, ઘર્ષણ જે છે ને હંમેશા સાપેક્ષ ગતિનો વિરોધ કરે, બરાબર, સાપેક્ષ ગતિનો શું કરે, વિરોધ કરશે। સાપેક્ષ ગતિનો વિરોધ થાય એટલે જે કાંઈ ઉષ્મા ઉત્પન્ન થાય એનો વ્યય થઈ જશે, બરાબર, એટલે ઉર્જા ઉત્પન્ન થઈ એ ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થઈ ગઈ, વ્યય થઈ, બરાબર, આ પહેલો એનો ગેરલાભ થઈ ગયો। બીજી વસ્તુ એ છે કે યંત્રોના જે સ્પેર પાર્ટ્સ હોય, આ સ્પેર પાર્ટ્સ ઘસાઈ જશે, સેમ રીતે વાહનોના ટાયર ઘસાય, બરાબર, વાહનોના ટાયર ઘસાય, એ ઉપરાંત બૂટ ચંપલના તળિયા ઘસાય, બરાબર, એના તળિયા પણ ઘસાય। આ બધી પરિસ્થિતિઓ જે છે, બરાબર, આ બધી વસ્તુમાં કંઈક ને કંઈક ઘસારો લાગે છે, ઘસારો લાગવાના કારણે
નુકસાની થાય છે. જેમ ફાયદો થાય છે એમ સામે શું થાય, નુકસાન પણ થાય છે. તો પછી એને અટકાવવા માટે કંઈક શું કરવો પડે, ઉપયોગ કરવો પડે. બરાબર, ઘર્ષણને અટકાવવું છે તેના માટે શું કરી શકો, એનો ઉપાય લાવવો પડે. ઉપાય શું? તો ભાઈ ઘર્ષણ એને અટકાવવું છે તમારે, તો એના માટે ખાસ કરીને ઊંજણ તેલ, બરાબર, ઊંજણ તેલ છે, ગ્રીસ છે, એમનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે એન્જિન છે, તો એન્જિનની અંદર તમે જ્યાં સુધી ઊંજણ તેલ નહીં નાખો, ઓઇલ, ત્યાં સુધી એ ચાલવાનું નથી. એન્જિનની અંદરના ભાગમાં જો ઓઇલ પતી ગયું હશે તો તમારું એન્જિન છે એ બ્લોક થઈ જશે, એ હલનચલન નહીં કરી શકે. હલનચલન નહીં કરી શકે એટલે આપણી ગાડીને થઈ ગયું નુકસાન. વાહનો છે તેના માટે ગ્રીસ લગાવો, બરાબર, સ્પેર પાર્ટ્સ છે એમની વચ્ચે ગ્રીસ લગાવશું જેથી કરીને સરળતાથી મુવમેન્ટ આપી શકે, બરાબર. પછી ખાસ કરીને યંત્રની અંદર તમારે ઘર્ષણને જો અટકાવવું છે તો એના માટે શું કરશો, તો કે બોલ બેરિંગનો ઉપયોગ કરો, બરાબર. બોલ બેરિંગ નટ બોલ જે આપણે નટ સ્ક્રૂ નટ એ રચના છે, બેરિંગની રચના છે. બેરિંગની રચના તમને ખ્યાલ હશે, બેરિંગની રચના એટલે આ પ્રકારની એક વર્તુળાકાર રચના હોય. મોટાભાગે આપણા જે વ્હીકલ્સ ચાલતા હોય દરેક વ્હીકલ્સની અંદર બેરિંગની રચનાનો ઉપયોગ થતો હોય. આ બે સપાટીઓ એ બંને સપાટીની વચ્ચે નાના નાના ગોળાઓ મૂકવામાં આવે, સરાઓ કહે છે એને આપણે, સાયકલની અંદર તમે જોયા હશે બેરિંગ, બરાબર. એટલે આ ટાઈપની આખી એક રચના તૈયાર થતી હોય. હવે એનાથી ફાયદો શું થશે, આની બે સપાટી છે, એક આઉટનર સપાટી છે અને એક ઇનર સપાટી છે. અંદરની સપાટી જે છે આ બ્લેક કલરની નાની સપાટી, જો એને તમે ફિક્સ કરી દેશો તો બહારની સપાટી મૂવમેન્ટ કરશે. બહારની સપાટીને તમે ફિક્સ કરી દેશો દોસ્તો તો અંદરની સપાટી મૂવમેન્ટ કરી શકે છે. અને વચ્ચે ગ્રીસ છે અને આ નાના નાના ગોળાઓ છે જેથી કરીને ઘસારો શું થઈ જશે, અટકી જશે, બરાબર. એ ઉપરાંત તમે કેરમ રમો છો તો કેરમ રમતી વખતે ઘર્ષણને અટકાવવા માટે એની અંદર તમે પાવડરનો ઉપયોગ કરી શકો, બરાબર. કેરમ એની કુકરીઓ જે છે સરળતાથી સરકી શકે એના માટે કોનો ઉપયોગ થાય, પાવડર, પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત ઘણી બધી રચનાઓ એવી હોય છે કે જેની અંદર વચ્ચેના ભાગમાં હવાની ગાદીઓ તૈયાર કરવામાં આવતી હોય, ઘસારો અટકાવવો છે. જેમ સાદી રીતે આપણે કહીએ કે ભાઈ બે, માન લો આ એક સપાટી છે આ બીજી સપાટી, આ બંને સપાટી રોટેશન થાય છે, મૂવમેન્ટ કરે છે, પણ એ બે વચ્ચે ઘસારો ના થાય, અટકી શકે, એ માટે શું કરવાની, વચ્ચેનો ભાગ જે ખાલી ભાગ દેખાય ને આ બધો, એ બધા ભાગની અંદર આપણે બે સ્પોન્જ છે અથવા એ પ્રકારની કોઈ હવાની રચના દ્વારા તૈયાર કરેલી ગાદીઓ છે. આ એક સ્પોન્જ એક પ્રકારે હવાની ગાદી થઈ ગઈ, કારણ કે સ્પોન્જની અંદર જે છિદ્રો છે એની અંદર હવા જ ભરાઈ જશે. તો એની મદદથી પણ તમે શું કરી શકો, ઘસારોને અટકાવી શકો. એટલે હવાની શું કરી શકાય, ગાદી તૈયાર કરી શકાય. એટલે આ થયા આપણા ઘર્ષણ એને અટકાવવા માટેના ઉપાયો. ચાલો ત્યાર પછી એક અગત્યનો પ્રશ્ન છે આપણી પાસે, પ્રશ્ન છે આપણી પાસે અહીંયા, સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની સલામત ઝડપ માટેનું સૂત્ર તારવો. સમતલ વક્રાકાર રસ્તો છે, રસ્તો છે પણ વર્તુળાકાર રસ્તો છે અને સમતલ છે, ઢાળ ઢોળાવાળો રસ્તો નથી, બરાબર. અને એના ઉપર આપણે વાહનને સલામત રીતે વર્તુળાકાર ફેરવવું છે તો એના માટે સૂત્ર આપણે મેળવવું છે. સમજો કે એક આપણે વક્રાકાર રસ્તો ધ્યાનમાં લઈએ, ચાલો થોડોક વાંકો ચૂકો છે પણ સમજી લેજો, આ રીતના એક વર્તુળાકાર રસ્તો છે. આ વર્તુળાકાર રસ્તો એના ઉપર અહીંયા માની લો કે ભાઈ તમારી પાસે કાર છે કે કોઈ બી વસ્તુ છે એને તમારે વર્તુળાકાર રસ્તા ઉપર ફેરવવી છે. આર ત્રિજ્યાનો આ વર્તુળાકાર રસ્તો છે, હકીકતમાં એની ત્રિજ્યા જે આપણે માપીશું ને એ ત્રિજ્યા જો કે એના સેન્ટર પોઈન્ટથી જ માપીશું આ વચ્ચેના ભાગથી, એટલે આર ત્રિજ્યાનો વર્તુળાકાર રસ્તો છે. આ વર્તુળાકાર રસ્તો એને તમારે વી જેટલા, મતલબ કારને તમારે વી જેટલી ઝડપથી વર્તુળાકાર રસ્તા ઉપર ભ્રમણ કરાવી છે. તો કઈ રીતે એ ભ્રમણ શક્ય બનશે, તો એના માટે પહેલી કન્ડિશન એ દોસ્તો કે જ્યારે કોઈ પણ વસ્તુને કોઈ પણ પદાર્થને કે કોઈ બી વસ્તુ લે લો
એને વર્તુળાકાર પથ પર જો ભ્રમણ કરવું હોય તો એક વસ્તુ સીધી છે કે એને હંમેશા એના કેન્દ્ર તરફ ખેંચતું હોય ને, એના કેન્દ્ર તરફ ખેંચતું હોય એને એના ઉપર બળ લાગવું જોઈએ, જેને આપણે કેન્દ્રગામી બળ કહીએ, એફ સી. તમે જો તમે કદાચ ચકડોળમાં બેઠા હશો તો એ ચકડોળના જે દરેકે દરેક બોક્સ છે એ બધા જ બોક્સને એના સેન્ટર પોઈન્ટ સાથે જકડી રાખવામાં આવતા હોય છે, એની સાથે જોડાયેલા હોય છે. એમ અહીંયા એને કેન્દ્રમાંથી બળ મળશે અને એના કારણે એ વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરી શકશે. હવે આ જે કાર છે તો એ કાર એના ઉપર એક તો વજન બળ લાગશે એમ જી, અને બીજું જે લાગશે એ લંબ બળ એન. તો ટોટલ એના ઉપર કેટલા બળ લાગશે? ટોટલ જે બળ લાગે એમાંનું પહેલું એનું વજન બળ. કેટલું વજન બળ ભાઈ? એમ જી. કઈ દિશામાં લાગે? અધો દિશા, એટલે નીચેનું તીર મૂક્યું છે. બીજું લંબ બળ, લંબ બળ લાગે કેટલું? એન. એન લાગશે કઈ તરફ હશે? ઉપરની તરફ. અને ત્રીજું જે બળ લાગશે એ કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળ જેને આપણે કહીએ એફ સી, જેને સેન્ટર તરફ ખેંચી જવાનો પ્રયત્ન કરતું હોય. અથવા તમે એમ પણ કહી શકો એક ઘર્ષણ બળ પણ લાગશે ભાઈ, જે ઘર્ષણ બળ સપાટી સાથે લાગવાનું છે. ચાલો અહીંયા આ પરિસ્થિતિ છે એન અને એમ જી, જો એને ધ્યાનમાં લઈએ તો એન ઉપરની તરફ છે, એમ જી નીચેની તરફ છે, એટલે ઉપરની દિશાને આપણે ધન ગણીએ, નીચેને ઋણ ગણીએ તો એન માઇનસ એમ જી ઇઝ ઇક્વલ ટુ કેટલા? ઝીરો. અત્યારે પદાર્થ કેવો છે? સ્થિર છે, બરાબર, અથવા એના ઉપર કોઈ વધારાનું બળ લાગતું નથી. તો આના ઉપરથી શું લખી શકાય? એન ઇઝ ઇક્વલ ટુ એમ જી, એન બરાબર એમ જી. હવે માની લો કે વાહન જે ગતિમાં આવતું હોય તો એવી પરિસ્થિતિમાં એને વર્તુળાકાર પથ પર ભ્રમણ કરવું હોય તો એના માટે એને જરૂર પડશે કેન્દ્રગામી બળની. કયા બળની જરૂર પડે? કેન્દ્રગામી બળની એને જરૂરિયાત પડશે, જે આપણે આગળ ચર્ચા કરી દીધી છે, બરાબર. ચેપ્ટર નંબર 4 માં આપણે વાત કરી ચૂક્યા છે આ કેન્દ્રગામી બળ કેટલું. તો ભાઈ કેન્દ્રગામી બળ જે મળશે એ કેન્દ્રગામી બળ એફ સી ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર છે એનું આપણને ખ્યાલ છે, એમવી સ્ક્વેર અપોન આર. કેટલું? એમવી સ્ક્વેર અપોન આર, બરાબર છે. હવે એ જે એમવી સ્ક્વેર અપોન આર જેટલું એના ઉપર કેન્દ્રગામી બળ લાગે છે, એ કેન્દ્રગામી બળ એ સ્થિત ઘર્ષણ બળ એના કરતા જો ઓછું હોય, કન્ડિશન સમજો તમે, આ પણ કન્ડિશન લઈ શકે, એફ એસ લેસ ધેન એફ સી, સ્થિત ઘર્ષણ બળ એના કરતા માન લો કેન્દ્રગામી બળ વધારે છે, અથવા સ્થિત ઘર્ષણ બળ એના કરતા કેન્દ્રગામી બળ તમારું જે છે એ ઓછું છે. બંને પરિસ્થિતિ વિચારો. માની લો પહેલી પરિસ્થિતિ વિચારો જેમાં સ્થિત ઘર્ષણ બળ ઓછું, જ્યારે કેન્દ્રગામી બળ વધારે છે, તો વાહન જે છે ને એ બહાર ફેંકાઈ જશે, બરાબર. વાહન શું થઈ જાય? બહાર ફેંકાઈ જશે. જ્યારે આ કન્ડિશનમાં શું થશે? તો કે વાહન સલામત રીતે ભ્રમણ કરી શકશે. ક્લિયર છે? સીધી પરિસ્થિતિ, વાહન જેમ જેમ તમારી ગતિ કરવાની શરૂઆત કરશે, એટલે એની ઝડપ જેમ જેમ વધશે તેમ તેમ એનું કેન્દ્રગામી બળ પણ શું થશે? વધતું જશે. તો એક પરિસ્થિતિ દોસ્તો એવી આવશે કે જ્યારે આપણે એમ ગણી શકીએ એફ એસ એ એફ સી છે ને મેક્સિમમ કેન્દ્રગામી બળ જેટલું તમારું સ્થિત ઘર્ષણ બળ થઈ જાય. કોના જેટલું? સ્થિત ઘર્ષણ બળ મેક્સિમમ કેન્દ્રગામી બળ જેટલું થઈ જાય. તો આવી પરિસ્થિતિ માટે આપણને ખ્યાલ છે કે વાહન જે છે ને રસ્તા ઉપર સલામત રીતે ભ્રમણ કરી શકશે. એટલે આ સલામત રીતે ભ્રમણ થઈ શકવા માટે આ કન્ડિશન પણ ફૂલફિલ થવી જોઈએ. ચાલો એફ એસ ની જગ્યાએ એફ એસ બરાબર આપણને સૂત્ર ખબર છે, મ્યુ એસ ઇન્ટુ એન, એફ સી કેન્દ્રગામી બળ એમવી સ્ક્વેર અપોન આર લઈ શકાય. એફ એસ એન બરાબર શું હતું દોસ્તો આગળ? એમ જી. તો એફ મ્યુ એસ ઇન્ટુ એમ જી એમવી સ્ક્વેર અપોન આર, એમ એમ કેન્સલ, તો વી સ્ક્વેર બરાબર આર ઉપર આવી જશે, તો મ્યુ એસ ઇન્ટુ આર જી, મ્યુ એસ ઇન્ટુ આર જી લખીશ.
ચલો આમાંથી આપણે વી ને કરતા બનાવે તો વી બરાબર અંડર રૂટ મ્યુ એસ આર જી, અને એની સલામત મહત્તમ સલામત ઝડપ એ તો મહત્તમ સલામત ઝડપ તો વી મેક્સિમમ લખી દો, વી મેક્સિમમ બરાબર અંડર રૂટ મ્યુ એસ આર જી. આ થઈ ગયું વાહન એની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર. ક્લિયર? ચાલો હવે લાસ્ટ થિયરી તરફ આગળ વધીએ. લાસ્ટ થિયરી છે આપણી પાસે ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર વાહનની સલામત ઝડપ માટેનું સૂત્ર મેળવો. સલામત ઝડપ માટેનું સૂત્ર તારવો. રસ્તો કીધો છે આપણને ઢોળાવવાળો. તમે જો આ રીતનો ત્રાસો રસ્તો જોયો હશે, ક્યાં તમે ટીવીની અંદર ફોર વ્હીલ કારની જે રેસ હોય ને એ રેસ તગડા તમે જોઈ હશે. તો કારની રેસમાં જ્યારે આમ ટર્નિંગ પોઈન્ટ આવતો હોય ત્યારે આખો આ રીતનો આમ ટર્નિંગ પોઈન્ટ લેતા હશે. તો એવી પરિસ્થિતિમાં આમ સીધો રસ્તો રાખવામાં આવતો નથી. એ પરિસ્થિતિમાં શું કરવામાં, રસ્તાને આમ ત્રાસો કરી દેવામાં આવે. સમજો કે આમ સીધો રસ્તો છે, સીધો રસ્તો હશે ને એના ઉપર આમ ટર્ન મારવો હશે તો એ ફેંકાઈ જશે. એટલે એને શું આપવામાં આવે, થોડોક આમ સ્લોપ આપવામાં આવે. આ રીતનો આમ સ્લોપ આપી અને ચલાવશે તો વ્હીકલ્સ જે છે એટલે કે કાર જે છે એ સરળતાથી ત્યાં વળાંક જે એને લેવાનો છે એ લઈ શકશે. બરાબર? તો આપણી પાસે પણ એવો જ રસ્તો છે, ઢાળવાળો રસ્તો છે ને એના ઉપર આપણે વાહનને ગતિ કરાવી રહ્યા છીએ. તો અત્યારે આપણે એક રચના એની બતાવી દઈએ. માની લો કે આ રીતનો એક ઢાળ ઢોળાવાળો રસ્તો છે. તમને એમ થશે કે આ સર આ તો આમ ઢાળ દોર્યો છે, પણ એમ નથી. આ રસ્તો ત્રાસો છે એને મેં દર્શાવ્યું છે. સમજો આ પોઝિશન પ્રમાણે મેં દર્શાવ્યું છે. આ જે પેન તમને દેખાય છે એ અને આ મારી હથેળી વચ્ચે જે એંગલ બને છે અહીંયા, આ જે એંગલ બને ને એ એંગલ, રસ્તો ત્રાસો આ રીતના આમ જાય છે આખો. બરાબર? એ એંગલ આ રીતનો બતાવ્યો છે આપણે. કેટલાના ખૂણે છે ભાઈ? તો ધારો કે થીટા જેટલા ખૂણો ધરાવતો ઢાળ છે. હવે આ જે ઢાળ છે એ ઢાળ એના ઉપર માનો કે આપણે કોઈ આ કાર, બરાબર, એ કાર છે, એ કાર એના ઉપર ગતિ કરી રહી છે. બરાબર? કાર શું કરે છે? એના ઉપર ભ્રમણ કરે છે. તો પહેલા તો આપણે એ જાણવું પડશે કે એના ઉપર કેટલા બળો લાગે છે. તો દોસ્તો આપણને પહેલી વસ્તુ તો એ ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થ હોય એનો સપાટી સાથે સંપર્ક થાય એટલે એના ઉપર પહેલું બળ તમારે બતાવી દેવાનું છે, લંબ બળ એન. બીજું બળ જે આવશે એ નીચેની તરફ કયું હશે? તો કે વજન બળ હશે, એમ જી. અને આ જે કાર છે આમ ગતિ કરે છે રાઉન્ડ શેપ ઉપર, એને કેન્દ્ર તરફથી ખેંચતું હોય, કેન્દ્ર તરફ ખેંચી રાખતું હશે એ ટાઈપનું બળ પણ એને લાગતું હશે. અને એ કેન્દ્ર તરફ ખેંચી રાખતું જે બળ હશે એ બળ કયું? તો એ બળ દોસ્તો થઈ જશે આપણા પાસે કેન્દ્રગામી બળ. એ ઉપરાંત જ્યારે કાર આમ સરકી રહી હશે, મતલબ ગતિ કરી રહી હશે, તો રસ્તા ઉપર એને ઘર્ષણ બળ પણ લાગતું હશે. એટલે આના માટે જે ઘર્ષણ બળ લાગે છે કેટલું છે? એફ જેટલું છે. હવે પરિસ્થિતિ સમજો, આપણે બધાના ઘટકો લેવા પડશે. ઘટકોમાં ખાસ પહેલું લેશું આપણે એન માટે, કારણ કે હકીકતમાં જે એન લાગતું હતું એ સપાટી પર આ રીતે લંબરૂપે લાગવાનું છે. તો આ શિરોલંબ, કારણ કે તમને ખબર, જો કોઈ પણ સપાટી અહીંયા પડેલી હશે તો એના ઉપર જે લંબ બળ લાગે આ રીતના હોય, તમે રસ્તો ત્રાસો કર્યો તો આને પણ શું થવું પડ્યું? ત્રાસું થવું પડ્યું. હકીકતમાં હતું ઉપર તરફ, તમે રસ્તાને આ રીતના, પેલા આ રીતના રસ્તો હતો, હવે તમે રસ્તાને શું કર્યો? ત્રાસો કર્યો તો આને પણ શું થવું પડ્યું? ત્રાસું થવું પડ્યું. તો ત્રાસું ક્યાંથી થયું હોય? આ જે શિરોલંબ અક્ષ છે એની કમ્પેરમાં એ ત્રાસું થયું ને. તો આની સાથે એને કેટલાનો ખૂણો બનાવ્યો? જેટલો તમે ઢાળ ઉપર લઈ આવશો એટલો ખૂણો એ નમન લેશે. તો તમે ઢાળ થીટા જેટલો બનાવ્યો તો અહીંયા જે આ ખૂણો બને એ પણ કેટલો હશે? થીટા. તો આના કેટલા ઘટક મળશે? બે ઘટક. એક હશે એન કોસ થીટા, અને આ બાજુ અહીંયા બીજો એક ઘટક આવશે, એ આવશે એન સાઇન થીટા. તો સેમ રીતે આ જે ઘર્ષણ બળ એફ લાગે છે એ ઘર્ષણ બળ એફ પણ તમે જો સમક્ષિતિ સપાટી હોય એના ઉપર લાગવું જોઈએ. ઢાળ તમે ઢાળ વધાર્યો છે તો ઢાળના કારણે પણ અહીંયા આ થીટા જેટલો ખૂણો બનાવશે. તો આ કેટલું લાગશે? એફ કોસ થીટા. અને આ કેટલું લાગશે? એફ સાઇન થીટા. આટલા બળો એના ઉપર લાગશે.
જનરલી કેટલા બળો લાગતા હોય છે? તો પહેલું એક લાગશે એના ઉપર લંબ બળ, લંબ બળ કેટલું? એન. બીજું લાગતું હોય છે કયું છે? વજન બળ, વજન બળ કેટલું હોય છે? એમ જી. ત્રીજું લાગશે કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળ જેને આપણે એફ સી કહીએ. એફ સી ઇઝ ઇક્વલ ટુ શું? તો કે એમવી સ્ક્વેર અપોન આર. અને ચોથું જે બળ લાગતું હશે એના માટે હશે ઘર્ષણ બળ, એફ. આટલા બળ એમના ઉપર લાગે છે. દરેકને આપણે ઘટકો લઈ લીધા છે ધ્યાનમાં. હવે આ જે ઘટકો છે એને ધ્યાનમાં લઈ અને આપણે એફબીડી બનાવવાનું થાય. એફબીડી મતલબ થઈ ગયો તમારી પાસે ફ્રી બોડી ડાયાગ્રામ. એફબીડી, એફબીડી એટલે શું? ફ્રી બોડી ડાયાગ્રામ. ચલો ફ્રી બોડી ડાયાગ્રામ આપણે દોરશું એફબીડી. તો એના માટે પહેલા તમારે શું કરવાનું? દરેક કે દરેક પદાર્થને એક તો બિંદુ ધારવાનું, બીજું એને બધાને સેપરેટ કરી દો. જેટલા બી બળ લાગે છે બધાને સેપરેટ કરીને કામ કરીએ. સમજો કે આ જે હતું આપણે પાસે લંબ બળ એન, તો લંબ બળ એન લીધું મેં બિંદુ. હકીકતમાં લંબ બળ લાગે છે આ રીતે એન. કેટલાના ખૂણે લાગે છે? તો કે થીટા જેટલા ખૂણે. આ ખૂણો થીટાનો છે. કયું બળ, કયું કે ઘટક કયો કહેવાય? એન કોસ થીટા. પછી આ બાજુ જે ઘટક જશે તમારો એ કયો હશે? એન સાઇન થીટા. બીજું જે બળ લઈ દીધું ઘર્ષણ બળ માટે આ રીતના નીચેની સાઈડ લાગે છે, બરાબર? શિરોલંબ અને આ સમક્ષિતિ. તો અહીંયા તમને આ થીટાનો ખૂણો ખબર પડી હશે કે આ કઈ રીતે આવે છે. ઝેડ બને છે આ થીટા, તો આ બી થીટા. એટલે આ તમારે પાસે એફ છે, તો આ કેટલું થશે? એફ કોસ થીટા. અને આ થશે એફ સાઇન થીટા. હવે આના ઉપરથી તમે સમીકરણ બનાવો. તો સમીકરણ બનાવશો તો તમે અહીંયા જોઈ શકો છો આ એન કોસ થીટા ક્યાં છે? ઉપરની બાજુએ છે. તો એની કમ્પેરમાં નીચેની બાજુએ કોણ કોણ લાગે છે? એમ જી અને એફ સાઇન થીટા. તો સંતુલનની સ્થિતિ આપણે ધ્યાનમાં લઈએ. સંતુલન સ્થિતિ માટે, સંતુલન સ્થિતિ માટે થશે તમારી પાસે લઈ લઈએ આપણે એન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એમ જી પ્લસ એફ સાઇન થીટા. ચાલો આમાંથી હું એમ જી ને કરતા બનાવું, તો એમ જી બરાબર એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા. આને આપી દીધું સમીકરણ નંબર એક. હવે આડી એટલે કે સમક્ષિતિ અક્ષ જે છે એના ઉપર લાગતા બળો વિચારો. સમક્ષિતિ માટે કોણ કોણ લાગે છે? તો સમક્ષિતિ માટે તમે જોઈ શકો છો અહીંયા આ એક લાગે છે એફ કોસ થીટા, બીજું છે એન સાઇન થીટા, બરાબર છે? અને એને કેન્દ્ર તરફ કોણ જકડી રાખશે? કેન્દ્રગામી બળ. તો એફ કોસ થીટા પ્લસ એન સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ એટલે એફ સી. આ એફ સી એટલે એમવી સ્ક્વેર અપોન આર, બરાબર છે? આને આપી દીધું સમીકરણ નંબર બે, અથવા એને ઉલટાવી નાખું પછી લખીએ. તો એમવી સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ એફ કોસ થીટા પ્લસ એન સાઇન થીટા. આ આપી દીધું સમીકરણ નંબર ત્રણ. હવે સમીકરણ ત્રણ અને એક આ બેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. ચાલો ત્રણ અને એકનો ગુણોત્તર લઈએ. ત્રણ ભાગ્યા એક કરીએ તો એમવી સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ, તમારી પાસે બે કયા કયા હતા? એફ કોસ થીટા પ્લસ એન સાઇન થીટા. એફ કોસ થીટા પ્લસ એન સાઇન થીટા છેદમાં પહેલો ભાગ હતો આપણી પાસે એમ જી ઇઝ ઇક્વલ ટુ એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા. એટલે એમ જી અહીંયા આવશે એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા. ક્લિયર? ચલો અહીંયાથી જે ઉડી જશે ને ઉડાડી દે, એમ કેન્સલ થઈ જશે. વી સ્ક્વેર છે ઉપરથી આર આવશે નીચે, વી સ્ક્વેર અપોન આર જી ઇઝ ઇક્વલ ટુ એફ કોસ થીટા પ્લસ એન સાઇન થીટા છેદમાં એન કોસ થીટા માઇનસ એફ સાઇન થીટા. હવે અહીંયા જે વાહન ગતિ કરી રહ્યું છે તો એના માટે મેક્સિમમ સ્પીડ આપણે ધ્યાનમાં લઈએ, અને ઘર્ષણ જે છે એને પણ આપણે મેક્સિમમ ધ્યાનમાં લઈએ અથવા સ્થિત ઘર્ષણ તરીકે ધ્યાનમાં લઈ. હું અહીંયા લઈ લઉં છું એફ એસ, એફ એસ કોસ થીટા. એની જગ્યાએ
mg અથવા તો તમે n એઝ ઇટ રહેવા દો, n sin θ છેદમાં આવશે n cos θ માઇનસ fs sin θ. v ની જગ્યાએ આપણે મૂકી દે v મેક્સિમમ, બરાબર. જેમ ઝડપ વધશે એમ એની સામે લાગતું ઘર્ષણ બળ પણ શું થશે, વધશે. ચાલો fs નું સૂત્ર આપણને ખબર છે, fs બરાબર શું છે, તો ભાઈ fs બરાબર છે તમારી પાસે મ્યુ s ઇન્ટુ n. તો અહીંયા લખી દો મ્યુ s ઇન્ટુ n cos θ પ્લસ n sin θ છેદમાં મ્યુ s સોરી n cos θ માઇનસ મ્યુ s ઇન્ટુ n sin θ. દરેકમાંથી ડાબી સોરી જમણી બાજુ દરેકમાંથી n કોમન કાઢી લો અને કેન્સલ થઈ જશે. તો v સ્ક્વેર મેક્સિમમ અપોન rg ઇઝ ઇક્વલ ટુ મ્યુ s cos θ પ્લસ sin θ છેદમાં cos θ માઇનસ મ્યુ s sin θ. ચાલો જમણી બાજુએ ઉપર નીચે આપણે tan વડે સોરી tan લઈ આવું છે એટલા માટે આપણે કરીએ બધાને cos વડે ભાગી નાખીએ. તો જમણી બાજુએ cos θ વડે ભાગતા તો v સ્ક્વેર મેક્સિમમ બાય rg ઇઝ ઇક્વલ ટુ અહીંયા મ્યુ s cos ને cos વડે ભાગશો 1, sin ના છેદમાં cos એટલે આ થઈ જશે 10 છેદમાં cos cos 1, sin ના છેદમાં 10 એટલે સોરી sin ના છેદમાં cos એટલે 10. તો v સ્ક્વેર મેક્સિમમ ને કરતા બને તો v સ્ક્વેર મેક્સિમમ બરાબર rg કૌંસમાં મ્યુ s પ્લસ 10 θ છેદમાં 1 માઇનસ મ્યુ s tan θ. રેડી, ચાલો સ્ક્વેર કાઢી નાખીએ એટલે v મેક્સિમમ બરાબર અંડરરૂટ અંડરરૂટ rg કૌંસમાં મ્યુ s પ્લસ 10 θ છેદમાં 1 માઇનસ મ્યુ s tan θ. આ થઈ ગયું આપણું વાહન એની સલામત ઝડપ માટેનું સૂત્ર, બરાબર. વાહનની સલામત ઝડપ માટેનું સૂત્ર. હવે કદાચ આપણને એમ પૂછવામાં આવે, માન લો કે રસ્તો જે છે ને એ લીસો છે, લીસો રસ્તો હોય તો એના માટે શું થાય, તો કે ભાઈ લીસા રસ્તા માટે આપણને ખબર ઘર્ષણાંક કેટલું થઈ જશે, 0. તો લીસા રસ્તા માટે મ્યુ એસ બરાબર કેટલા લઈ લઉં, 0. તો વી મેક્સિમમ બરાબર અંડરરૂટ આરજી અહીંયા મ્યુ એસ ની જગ્યાએ આવશે 0 પ્લસ 10 θ છેદમાં 1 માઇનસ 0. તો ફાઇનલી સૂત્ર થઈ ગયું મારી પાસે RG tan θ છેદમાં તો 1 જ છે. V મેક્સિમમ અથવા આને આપણે કહી શકીએ V મેક્સિમમ ની જગ્યાએ ઓપ્ટિમમ સ્પીડ. કેમ કે જ્યારે લીસો રસ્તો છે તો લાગતું ઘર્ષણ પણ કેવું હશે, ખૂબ જ ઓછું હશે. જ્યારે રસ્તો લીસો હોય ઘર્ષણ ખૂબ જ ઓછું લાગતું હોય ત્યારે મળતી જે ઝડપ છે એને કહેવાય ઓપ્ટિમમ ઝડપ, બરાબર. વાહનની કઈ સ્પીડ કહેવાય, એને ઓપ્ટિમમ સ્પીડ કહેવાય, ઓપ્ટિમમ સ્પીડ. તો ઓપ્ટિમમ સ્પીડ માટેનું સૂત્ર પૂછે તો તમારે આ RG tan θ સુધી લઈ આવવું પડશે, બરાબર. અને ફાઇનલી જે એમની અંદર એક વસ્તુ આપણે વિચારીએ કે જ્યારે તમે કોઈ રસ્તો છે એ રસ્તા ઢાળવાળા રસ્તા ઉપર તમારે વાહનને પાર્ક કરવું છે તો એ કન્ડિશનની અંદર તમારી પાસે શરત શું હોવી જોઈએ, તો શરત તમારી પાસે દોસ્તો હોવી જોઈએ tan θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ. આ કન્ડિશનનું પાલન થાય ને તો જ આપણે શું કરી શકીએ, તો કે ઢાળવાળા રસ્તા પર વાહનને પાર્ક કરી શકાય, બરાબર. ઢાળવાળા રસ્તા પર વાહનને શું કરી શકાય, પાર્ક કરી શકાય. આ શરત તમારે યાદ રાખવાની છે, એમસીક્યુ માટે પૂછી નાખશે. એટલે આ થઈ ગયું આપણા માટે ઢાળવાળા રસ્તા ઉપર વાહનની સલામત ઝડપ માટેનું સૂત્ર. એમની અંદર આપણે એક શબ્દ આગળ લીધો છે FBD, ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ સિમ્પલ છે દોસ્તો, આ સપાટી છે. ધારો કે આ સપાટી ઉપર તમે અહીંયા કોઈ પદાર્થને મૂકી દીધો છે, બરાબર. બ્લોક જેવો તમે બ્લોક સપાટી પર મૂકશો, આ સપાટી અને બ્લોક એ બે વચ્ચે સંપર્ક થયો, સંપર્ક થાય ને ત્યારે એની અંદર લંબ બળ ઉત્પન્ન થશે. તો
આના ઉપર લાગતા, ધારો કે આ એમ દળનો પદાર્થ છે તો એના ઉપર લાગતા બળો મારે દર્શાવવા છે, તો કેટલા બળ? તો પહેલું તો વજન બળ જ બતાવી દેવાનું એમજી, બીજું એનો સંપર્ક થયો એટલે ઉપર તરફ કોણ લાગે? લંબ બળ. તમે સપાટીને ત્રાસી કરશો તો લંબ બળ જે છે એ પણ ત્રાસું થશે, કારણ કે લંબ બળ છે ને એ હંમેશા સપાટીને લંબ રૂપે લાગશે, જ્યારે વજન બળ છે હંમેશા નીચે તરફ લાગશે, આ રીતે. બરાબર છે? પછી ધારો કે આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે વાત આવશે દોરીની, ત્યારે હું તમને વધારે સમજાવીશ. અત્યારે માની લો કે તમારી પાસે એક ગરગડી છે, બરાબર, ગામડામાં પેલું કૂવામાંથી પાણી ખેંચવા માટે ગરગડી વપરાય એ ટાઈપની ગરગડી છે, એની ફરતે આ રીતના દોરી વીંટાળેલી છે. એક બ્લોક અહીંયા છે, બીજો બ્લોક અહીંયા છે. ધારો કે આનું દળ કેપિટલ એમ છે, આનું સ્મોલ એમ છે. તમારે આનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો છે તો ફ્રી બોડી ડાયાગ્રામ એટલે શું? તો કે દરેકે દરેક પદાર્થ પર લાગતા સ્વતંત્ર બળો બતાવવા. સ્વતંત્ર બળો બતાવવા એટલે આપણે એક આજે છે ને એમ દળ, એને હું બિંદુ વધ ગણી લઉં, સ્મોલ એમ. તો એક તો વજન બળ કેટલું લાગશે એનું? એમ જી. જેવું તમે દોરી સાથે પથ્થરને કે બ્લોકને લટકાવો એટલે એની અંદર તણાવ ઉત્પન્ન થાય, અને તણાવ જે છે ને હંમેશા વજન બળ કરતાં અપોઝિટ ડાયરેક્શનમાં હોય. તો વજન બળ કરતાં અપોઝિટ ડાયરેક્શન એટલે અહીંયા તણાવ બળ કેટલું થાય? ટી. તો યાદ રાખજો, જો દોરી એ દળ રહિત હોય તો સમગ્ર દોરીની અંદર બધા જ બિંદુએ લાગતો તણાવ બળ કેટલું હશે? ટી જ હશે. તો આનું પણ તણાવ બળ કેટલું હશે? ટી હશે. તમને કઈ રીતે ખબર પડશે? આ રીતે જો આ એક બ્લોક છે, આ બીજો બ્લોક છે, બંને બ્લોક વચ્ચે તમે દોરી બાંધી દીધી છે. હવે તમે બંને બ્લોકને સાઈડમાં ખેંચો છો, આ બાજુ ખેંચવાનો પ્રયત્ન કરો છો, તો દોરીમાં જે તણાવ ઉત્પન્ન થતું હશે ને એ આ રીતના અપોઝિટ ડાયરેક્શનમાં હશે. આનું ટી, તો આનું પણ કેટલું? ટી. હવે તમે વિચારો, અહીંયા મેં ગરગડી મૂકી અને પેલા બંને બ્લોકને નીચે લટકાવી દીધા, તો તમે જો તણાવ બળની રચના આ રીતની થઈ જશે. તો અહીંયા તમારા પાસે જે તણાવ બળ લાગશે એ કેટલું હશે? ઉપર ટી હશે. સેમ રીતે કેપિટલ એમ લઈ લો, કેપિટલ એમ. નીચે વજન બળ લાગશે કેટલું? ભાઈ કેપિટલ એમ જી. તો ઉપર તણાવ કેટલું લાગે? આમાં ટી લાગશે. બસ આ રીતે આપણે એની અંદર કાર્ય કરવાનું છે. વધારે કામ હું તમને જ્યારે જીનીટ કરાવીશ ત્યારે એમની અંદર આપણે એને કવર કરવાનો પ્રયત્ન કરીશું. દાખલાની અંદર જ્યાં જ્યાં આવશે ત્યાં તો આપણે ઉપયોગ કરવાના છીએ, પણ વધારે વિસ્તૃત દાખલામાં ખબર પડશે અને એનાથી વિશેષ આપણે જ્યારે જીનીટ કરીશું એનું ત્યારે એમની અંદર આપણને ખ્યાલ આવશે. ક્લિયર છે? એટલે અહીંયા આપણા ચેપ્ટર નંબર 5 ની થિયરી પૂર્ણ થાય છે.